ઓકે આપણો વિષય ચાલુ છે શ્રી ઉદય પરમ પરમપૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરેશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ઉદય સ્વામિત્વની અંદર આપણે ચાર ગતિની અંદર ભમી રહેલા એવા જીવો કઈ માર્ગણામાં રહે છે તે કયા કયા ગુણસ્થાનકને પ્રાપ્ત કરીને તે તે ગુણસ્થાન કેટ કેટલા કર્મના ઉદયવાળો હોઈ શકે તે જોઈ રહ્યા છે અને એમાં આ ઉદય સ્વામિત્વ કર્મગ્રંથ ત્રીજાનો બીજો ભાગ છે કર્મગ્રંથ ત્રીજાનો પહેલાં ભાગમાં આપણે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત બંધ સ્વામિત્વ જોયું હતું આ છે ઉદય સ્વામિત્વ અને આ ઉદય સ્વામિત્વ કમ્પ્લીટલી આપણે જોયેલું છે અને આપણે શોર્ટમાં ટેબલ્સ ફોર્મ કરીને ઇઝીલી કેમ એ યાદ રાખી શકીએ એ જોઈ રહ્યા હતા એની અંદર આપણે લાસ્ટ ક્લાસની અંદર ટોટલ પચીસ માર્ગણાંઓ એવી એનલિસ્ટ કરીને આ ટેબલની અંદર જોયેલી હતી કે જે કેવી છે ઓઘ પ્રમાણે છે જેનો ઉદય સ્વામિત્વ અને ઓઘ એટલે કર્મસ્થવ તો કર્મસ્થવ મુજબ તે તે ગુણસ્થાન કેટ કેટલા કર્મનો ઉદય હોઈ શકે જે માર્ગડાઓની અંદર કર્મસ્થવ મુજબ છે એવી પચીસ માર્ગણાઓ આપણે જવાનું સ્ટાર્ટ કરેલ હતું જેમાંથી આપણું જ્ઞાન માર્ગડાનામાંથી મતિ અજ્ઞાન શ્રુત અજ્ઞાન મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન અવધિજ્ઞાન મના પર જ્ઞાન કેવલ જ્ઞાન આટલી સાત માર્ગણાંઓ આપણે જ્ઞાન માર્ગણામાંથી જોઈ જ્ઞાન માર્ગણામાંથી એક વિભંગ જ્ઞાન માર્ગણા એવી છે કે જે ઓગ મુજબ નથી બાકી કેટલાક એવા મતાંતર છે એની અંદર આપણે અવધિ જ્ઞાન માર્ગણામાં સિદ્ધાંત મુજબ ઓગ પ્રમાણે છે પણ કર્મગ્રંથ મુજબ મતાંતર છે તિરંચાનું વિના એકસો પાંચ ગે હોય છે ઉદય યોગ્ય કર્મ પ્રકૃતિઓ એટલે એવા આપણે મતાંતર સહિત જોયું આ ટોટલ સાત માર્ગણા પછી સંયમ માર્ગણાની અંદર અવિર્તી દેશવીરતી સામાયિક છેદોપસ્થાપનીય ચારિત્ર સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત ચારિત્ર માર્ગણા આ ટોટલ છ માર્ગણાંઓ આપણે જોઈ સામાયિક ટોટલ સંયમ માર્ગણાની અંદર સાત હોય છે એનામાંથી એક પરિહાર વિશુદ્ધિ ચારિત્ર માર્ગણા એ ઓઘ મુજબ નથી એટલે અહીંયા આપણે નથી જોઈ એ અલગથી જોશું તો જ્ઞાન માર્ગણામાં વિભંગ જ્ઞાનને છોડીને બાકીના ઓઘ મુજબ સંયમ માર્ગણામાં પરિહાર વિશુદ્ધિ ચારિત્ર છોડીને બાકીના ઓઘ મુજબ છે આની અંદર કોઈ પણ મતાંતરો નથી સંયમ માર્ગણાની અંદર અવધિ જ્ઞાન માર્ગણાની અંદર માત્ર એક સિદ્ધાંતના મત મુજબ અને કર્મગ્રંથના મત મુજબ આપણે અલગ મત છે એ જોયું હતું સિદ્ધાંતનો મત ઓગ પ્રમાણે કર્મગ્રંથનો મતની અંદર તિર્યંચાનું છોડી દેવું પડે તિર્યંચાનું ઉદય કર્મગ્રંથકાર શ્રીના મતે શા માટે નથી અહીંયા તો કર્મગ્રંથના મત પ્રમાણે કોઈપણ જીવ સમ્યક્ત લઈને સંખ્યાત વર્ષના ઐષ્યવાળા એવા નોન યુગ્લિક એવા તિર્યંજની અંદર ઉત્પન્ન નહીં થઈ શકે અને કોઈપણ કૃતકરણ કરણ એવો ક્ષયક્ષમ સમિતિ જીવ હોય અથવા તો ક્ષયક સમકિતિ એવો મનુષ્ય જે હોય છે તે યુગલિક તિર્યંજની અંદર ઉત્પન્ન થઈ શકે છે પણ યુગલિકોને જ્ઞાન અવધિજ્ઞાન દર્શન હોતું જ નથી એના હિસાબે પ્રિવસ્ભાવમાંથી કોઈ પણ જીવ જ્ઞાન અવધિજ્ઞાન દર્શન લઈને તિર્યંશમાં ઉત્પન્ન નહીં થઈ શકે એના હિસાબે કર્મગ્રંથના મતના મુજબ તિર્યંચાનુપૂરીને કાઢી મૂકવી પડે જ્ઞાન માર્ગણામાંથી એ જ રીતે અવધિ દર્શન માર્ગના માટે પણ સમજવાનું કર્મગ્રંથના મત મુજબ શું છે રૂલ એ બેઝિક એટલું યાદ રાખવાનું સિદ્ધાંતના મત મુજબ એવો કોઈ અલગ નથી પણ ઓગ મુજબ જ છે સિદ્ધાંતનો મત એમાં ત્રિયંચાનુપૂરીનો પણ ઉદય પોસિબલ છે ચારે ચાર અનુપુરીનો ઉદય સિદ્ધાંતના મત મુજબ પોસિબલ છે પણ કર્મગ્રંથના મત મુજબ એવું છે સિદ્ધાંતના મત મુજબ તો કેવું ક્ષયક્ષમ સંકેત લઈને કોઈ પણ જીવ જ્ઞાન સહિત એવા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંશમાં ઉત્પન્ન થઈ શકે છે પણ કર્મગ્રંથકાશીના મત મુજબ એવું નહીં થઈ શકે એટલે અહીંયા જ્ઞાન માર્ગણાની અંદર બે આપણે જોયા ઉદય સ્વામિત્વની અંદર ઉદય યોગ્ય કર્મ પ્રકૃતિઓ એકસો છ સિદ્ધાંત મુજબ એકસો પાંચ ઓગે કર્મગ્રંથ મુજબ પછી આગળ આની અંદર કોઈ મતાંતરો નથી માત્ર એક આ અપેક્ષાભેદ છે યથાખ્યાત ચારિત્રની અંદર કેટલા આવે છે ગુણસ્થાન તો અગિયારમાંથી ચૌદમો ગુણસ્થાનક એમાં ઔપષમિક યથાખ્યાત ચારિત્ર જો હોય તો એની અંદર અગિયારમો ગુણસ્થાન એક જ આવે આવાળું અને એમાં એક જ છે પોસિબિલિટી ફિફ્ટી નાઇન કર્મ ઉદય યોગ્ય પછી ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર તો ક્ષેક યથા કે આ ચારિત્ર જો હોય તો એ બારમાથી ચૌદમાં ગુણસ્થાનકે હોય અને તેરમા ગુણસ્થાનકે જીન નામ કર્મનો ઉદય પોસિબલ છે એટલે એના હિસાબે આ બારમા ગુણસ્થાનક આવી ગયું ત્યાંથી સ્ટાર્ટિંગ ક્ષેક યથા કે આ ચારિત્રવાળા માટે એમાં ફિફ્ટી સેવન કર્મ બારમા ગુણસ્થાનકે ઉદય યોગ્ય છે અને એની અંદર જીન નામ કર્મ જે તેરમે આવશે ઉદયમાં પોસિબલ તેને એડ કરીને ફિફ્ટી સેવન પ્લસ વન ફિફ્ટી એટ યોગ્ય ઓઘે આ રીતે આ ફિફ્ટી નાઇનનો આંકડો ઔપષમિક યથાગત ચારિત્ર માર્ગણા માટે ક્ષાયિક યથાગત ચારિત્ર માટે ફિફ્ટી એટનો આંકડો ઓઘે અને ઇન શોર્ટ માત્ર યથાગત ચારિત્ર જ માર્ગણા જોઈએ તો બંનેને મિક્સ કરીને અગિયારમોથી ચૌદમો ગુણસ્થાનક ઓઘે સિક્સટી કર્મ ઉદય યોગ્ય સમજવાના અગિયાર મે ફિફ્ટી નાઇન અને પછી તેર મે એક જીન નામ કર્મનો એડિશન એટલે ફિફ્ટી નાઇન પ્લસ વન સિક્સટી કર્મ ઉદય ગયા એટલે આ રીતે આ છે યથાક ચારિત્રનું આપણે જોયું પછી આગળ અહીંયાથી આપણું જોવાનું બાકી છે તે આપણે જોઈએ આ પણ કેવા છે ઓઘ મુજબ ઉદય સ્વામિત્વ જે જે માર્ગણાની અંદર હોય છે એનો લિસ્ટ છે કે ટેબલ છે તો નેક્સ્ટ આ છે દર્શન માર્ગણા દર્શન ટોટલ કેટલા છે તો ચાર દર્શન છે કયા તો ચક્ષુ અચક્ષુ અવધિ કેવલ એ ચાર દર્શન છે એમાંથી ચક્ષુ દર્શન માર્ગણા ઓઘ મુજબ નથી પણ ઓઘ મુજબ કયા છે તો અચક્ષુ દર્શન અવધિ દર્શન કેવલ દર્શન આ ત્રણ દર્શન માર્ગણાઓ છે ઓઘ મુજબ છે માં સૌથી પહેલો અચક્ષુ દર્શન માર્ગણા એમાં જોઈએ તો અચક્ષુ દર્શન કયાથી કયા ગુણસ્થાન હોઈ શકે તો પહેલાંથી બારમા ગુણસ્થાન સુધી હોઈ શકે છે તેરમા ગુણસ્થાન જીવ કેવલી બની જાય છે અને ત્યાં કેવલ દર્શન માત્ર હોય છે પણ બાકીના ત્રણ દર્શનો નહીં હોય એના હિસાબે તેરમું ચૌદમું ગુણસ્થાનક કેવલ દર્શન સિવાયની ત્રણેય માર્ગણાઓની અંદર નહીં આવે અને આ અચક્ષુ દર્શન માર્ગણાની અંદર એના હિસાબે પહેલોથી બારમો ગુણસ્થાનક આવશે એની અંદર ઓઘ મુજબ જ છે બધો ઉદય યોગ્ય ફિગર્સ પહેલે હંડ્રેડ એન્ડ સેવન્ટીન વગેરે જે પણ આપણે કર્મોત્સવની અંદર જોયા હતા એ જ રીતે સેમ ટુ સેમ છે ને અહીંયા આપણને થશે ઓઘે એકસો એકવીસ એટલે વન ટ્વેન્ટી વન જ છે પણ કર્મોત્સવની અંદર તો વન ટ્વેન્ટી ટુ હોય છે તો એક કયો નથી અહીંયા તો તેરમા ગુણસ્થાન જે એડ થવાનું હોય એવો જીન નામ કર્મ તે અહીંયા નથી કારણ તેરમો ગુણસાનક છે જ નહીં અહીંયા અચક્ષુદર્શન માર્ગણાની અંદર એટલે માત્ર આ ઓઘની અંદર વન ટ્વેન્ટી વન કર્મ ઉદય યોગ્ય છે બાકી બધું જ ફર્સ્ટથી ટ્વેલ્થ ગુણસ્થાન આંકડાઓની અંદર ફિગર્સમાં કર્મસ્થની સાથે કમ્પેર કરીએ તો કોઈ પણ ફરક ફેરફાર નથી અચક્ષુદર્શન માર્ગણામાં પછી નેક્સ્ટ છે અવધિ દર્શન માર્ગણા માર્ગણાં દર્શન માર્ગણાની અંદર દર્શન એમાં તો સૌથી પહેલો એ મતાંતર જોઈએ કર્મગ્રંથના મુજબ અને સિદ્ધાંતના મુજબ દર્શન કયા કયા ગુણસ્થાન હોઈ શકે તે પહેલાં વિચારણા કરીએ તો કર્મગ્રંથકારીના મત મુજબ અવધિદર્શન ચોથાથી બારમા ગુણસ્થાનક સુધી માત્ર હોઈ શકે છે પણ પહેલાંથી ત્રીજા ગુણસ્થાન નહીં હોય અને તેરમા ચૌદમાં ગુણસ્થાન પણ નહીં હોય એમાં પહેલાંથી ત્રીજા ગુણસ્થાન શા માટે નહીં હોય તો કર્મગ્રંથકારીનો મત એવું છે કે જે જીવો જ્ઞાની છે એમની પાસે અવધિ દર્શન હશે અને અવધિ જ્ઞાન માર્ગણાની અંદર અથવા તો અવધિજ્ઞાની જીવને કેટલા ગુણસ્થાનક હોય છે તો ચોથોથી 12મો ગુણસ્થાન હોય છે એના હિસાબે જ્ઞાની જીવને જે જે ગુણસ્થાનકો છે તે જ ગુણસ્થાનકો અવધિ દર્શનવાળા જીવને હશે એટલે અવધિ દર્શન પણ ચોથાથી બારમા ગુણસ્થાનકે સુધી શ્રી મુજબ હશે અને એમાં ઉદયસ્વામી તો કેવું છે તો અવધિ જ્ઞાન માર્ગણાની અંદર જે આપણે આગળ જોયું એ જ રીતે સેમ છે અહીંયા અવધિ દર્શન માર્ગણાની અંદર કર્મગ્રંથકારીનો મતના મુજબ કેવું છે તો કર્મસ્તવ મુજબ જે પણ ચોથાથી બારમા ગુણસ્થાનકે સુધી ઉદય યોગ્ય કર્મો છે સેમ ટુ સેમ છે માત્ર એક અહીંયા ચોથા ગુણસ્થાનકે એક ફરક છે કયો ફરક તો તિર્યંચાનું પૂર્વીનો ઉદય નહીં હોય કર્મગ્રંથકારીનો મત એવું છે કોઈપણ જીવ સમ્યક્વ લઈને સંખ્યાત વર્ષના ઐષ્યવાળા એવા નોન યુગલિક તિર્યંજ ભાવની અંદર ઉત્પન્ન નહીં થઈ શકે પણ એ સમકેત લઈને જો તિર્યંજ ભાવની અંદર જતો હોય તો તે તિર્યંજ ભાવ કેવો હોવાનો માત્ર યુગલિકપણાનો તિર્યંજ ભાવ હોવાનો અને એ પણ જીવ કેવો હોવાનો તો કૃત કરો ક્ષયક્ષમ સમિતિ અથવા તો ક્ષય સમકી એવો જીવ હશે કે જે આ ભાવમાંથી સંકેત લઈને જાય છે અને નેક્સ્ટ ભાવમાં તિર્યંશમાં ઉત્પન્ન થવાનો છે અને એ તિર્યંશ કેવો તો યુગલિક તિર્યંશ એની અંદર જ જઈ શકે છે શ્રીના મત મુજબ કોઈપણ જીવ સંકેત લઈને પણ પ્રીવિયસ ભાવમાંથી સંકેત લઈને નેક્સ્ટ ભાવમાં નોન યુગલિક એવા પણે ઉત્પન્ન નહીં થઈ શકે કોઈ પણ જીવ શ્રીના મત મુજબ અને માટે અવધિજ્ઞાન અવધિદર્શન નથી કહેલું એમને અધિજ્ઞાન અવધિદર્શન હોતું જ નથી એમના ભાવ સ્વભાવે યુગલિકોને હોય નહીં એટલે જો એક ઠેકાણે એક એ કહ્યું શ્રીના મત મુજબ કે કોઈ જીવ પ્રિવિયસ ભાવમાંથી સંકેત લઈને તિર્યંજ ગતિમાં તો જઈ શકે છે પણ એ કમ્પલસરી યુગલિક તિર્યંશ હોવાનું અને કોઈપણ જીવ સંકેત લઈને નેક્સ્ટ ભમાં નોન યુગ્લિક એવા તિર્યંશની અંદર નહીં જઈ શકે કર્મગ્રંથાશ્રી મત મુજબ અને અવધિ જ્ઞાન અવધિ દર્શન ક્યાં પોસિબલ છે તો યુગલિકમાં તો છે જ નહીં પોસિબલ ક્યાં પોસિબલ છે તો નોન યુગ્લિક એવા તિર્યંશમાં પોસિબલ છે ત્યાં સંકેત લઈને જતા જ નથી તો પછી ત્યાં તિર્યંશાનુપુરીનો ઉદય કઈ રીતે હોઈ શકે એટલે નહીં હોય આ છે કર્મગ્રંથાશ્રીના મત મુજબ એના હિસાબે ચોથે ગુણસ્થાન જે તિર્યંચાની પૂરીનો ઉદય પોસિબલ હતું કર્મસ્તવ મુજબ એ માઇનસ કરી લેવાનું ચોથા ગુણસ્થાન તિર્યંચાનું પૂરી વિના એકસો ત્રણ કર્મ ઉદય યોગ્ય અને એ જ તિર્યંચાનું પૂર્વી બાકી કોઈપણ ગુણસ્થાન ઉદયમાં પોસિબલ જ નથી માત્ર પહેલો બીજો ને ચોથો ગુણસ્થાનકે જ તિર્યંચાનું પૂરીનો ઉદય પોસિબલ હતું કર્મસ્તવ મુજબ પણ અહીંયા ચોથે તો આપણે જોયું એમના મત મુજબ છે જ નહીં ઉદય ઓઘમાંથી એકસો પાંચ કર્મ ઉદય અવધિ દર્શન માર્ગણામાં કર્મ ગ્રંથકારી મત મુજબ આ જ્ઞાન માર્ગણાની જેવું છે સેમ કર્મ ના મત મુજબ પાંચમો થી બારમો ગુણસ્થાન કે બધું ઓગ મુજબ જ છે એની અંદર કોઈ પણ ફરક નથી માત્ર ચોથો સ્ટાર્ટિંગનો ગુણસ્થાનક છે ત્યાં જ એક ફેરફાર છે બસ પછી આગળ અવધિ દર્શન માર્ગણામાં સિદ્ધાંતકારીના મત મુજબ જો વિચારવામાં આવે તો સિદ્ધાંતકારીનો મત કેવું છે એમના મતે જો કોઈક જીવને જ્ઞાન હોય તો એની સાથે દર્શન પણ હોય એક્ઝામ્પલ માટે એક જીવને કેવલ જ્ઞાન છે તો એના હિસાબે એની પાસે કેવલ દર્શન પણ હોય એ જ રીતે આની અંદર પણ તેઓએ અપ્લાય કર્યું છે એટલે કોઈક જીવને જ્ઞાન હોય તો એની પાસે દર્શન પણ હોવાનું અને જ્ઞાન કોને કહ્યું છે જે જ્ઞાન વડે મર્યાદામાં રહેલા રૂપી દ્રવ્યનો બોધ થાય તે જ્ઞાનને જ્ઞાન કહ્યું અને એ જ્ઞાન જો સમકીતી જીવને હોય તો અવધિજ્ઞાન કહેવાય અને જો નોન સમકી જીવને હોય તો એને વિભંગ જ્ઞાન કહેવાય એટલે વિભંગ જ્ઞાન નામ છે કે જ્ઞાન નામ છે તે એક જીવ સમકી છે કે નથી સમકી એના ઉપર એ નામની અંદર ફેરફાર થઈ જાય છે જો સમ્યક્તિ હોય તો અવધિજ્ઞાની એટલે અવધિજ્ઞાન અને જો સમકીતિ નહીં હોય તો વિભંગ જ્ઞાન એ આપણે જાણેલું છે તો આ જે જ્ઞાન છે એની સાથે પણ દર્શન હોવાનું તો જ્ઞાન સાથે અવધિ દર્શન છે તો પછી જે નોન સમકિતિ પાસે જે વિભંગ જ્ઞાન છે તો એની પાસે અવધિ દર્શન હોવું જોઈએ એ છે સિદ્ધાંતકારશ્રીનો મત એટલે શ્રીના મત મુજબ શું છે તો અવધિ દર્શન વિભંગ જ્ઞાનીની અંદર પણ હોય અને અવધિ જ્ઞાની સાથે પણ હોય એટલે વિભંગ જ્ઞાનની માર્ગણાની અંદર પહેલોથી ત્રીજો ગુણસ્થાનક આપણે જાણેલું છે ત્યાં પણ અવધિ દર્શન હશે અને ચોથોથી બારમો ગુણસ્થાનક જ્યાં અવધિ જ્ઞાન છે એની અંદર પણ એ એ ગુણસ્થાનકે અવધિ દર્શન હશે બંને ભેગું જોઈ લઈએ તો સિદ્ધાંતકાર શ્રીના મત મુજબ અવધિ દર્શન માર્ગણાની અંદર પહેલોથી બારમો ગુણસ્થાનક આવશે એમાં પહેલોથી ત્રીજો ગુણસ્થાનક વિભંગ જ્ઞાનીની અપેક્ષાએ અને ચોથોથી બારમો ગુણસ્થાનક જ્ઞાનીની અપેક્ષાએ છે એમાં ચોથો થી બારમો ગુણસ્થાનકે જે છે આ સિદ્ધાંતકાશ્રી મત મુજબ દર્શન તે ઓઘ મુજબ જ છે ચોથોથી બારમો ગુણસ્થાનકે બધું પણ પહેલોથી ત્રીજો ગુણસ્થાનકે જે વિભંગ જ્ઞાનીની અપેક્ષાએ છે દર્શન એની અંદર ફેરફાર છે જ્ઞાનીની અપેક્ષાએ જે છે દર્શન એની અંદર ઓઘ મુજબ જ છે સિદ્ધાંતકાશ્રી મત મુજબ પણ વિભંગ જ્ઞાનીના અપેક્ષાએ જે અવધિ દર્શન કહ્યું છે પહેલાંથી ત્રીજા ગુણ સ્થાન કે સિદ્ધાંત કાશીના મત મુજબ એની અંદર ઓઘના કમ્પેરિઝનમાં એટલે કર્મસ્થના કમ્પેરિઝનમાં ફેરફાર આવશે કયા કયા ફેરફાર આવશે તો સૌથી પહેલાં વિભંગ જ્ઞાન જે છે એ કેવા કેવા જીવોને હોઈ શકે તો માત્ર જે સંઘની જીવો હોય એમને જોઈ શકે છે જે જીવો એ ભાવની અંદર પર્યાપ્તા જ હોવાના હોય એટલે કે લબ્ધિ પર્યાપ્તા જીવો હોય એમને જ જોઈ શકે છે પછી એ પંચેન્દ્રિય જીવો હોય એને જ જોઈ શકે છે એના હિસાબે એકેન્દ્રિયથી કરીને બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચૌર માત્ર એમને જ જે હોય ઉદયમાં એવી બધી કર્મ પ્રકૃતિઓ ઓઘમાંથી કાઢી મૂકી છે ઉદયમાંથી કેવી કેવી તો જાતિચાર ચાર ને આતપ એ નવ થઈ ગયા એ નીકળ્યા છે બાકી એક આ અહીંયા તેરમા ગુણસ્થાનકે જે ઉદયમાં આવવાનું હતું તે આ રીતે ટોટલ દસ કર્મો ઓઘમાંથી જ કાઢી મૂક્યા છે અહીંયા બાકી પહેલા ગુણસ્થાનકે જો જોઈએ તો પહેલા ગુણસ્થાનકેથી જાતિ ચારને સ્થાવર કાઢી મૂક્યા છે પછી મનુષ્યાનુપૂરી અને તિર્યંચાનું એ બે પણ કાઢી છે હવે અહીંયા મનુષ્યાનુપુરી અને તિર્યંચાનુપુરી પૂરી એ શા માટે કાઢી તો સિદ્ધાંત કાશ્રીના મત મુજબ કેવું આપણે જાણેલું હતું પન્ના અણાજી સૂત્ર જે છે એની અંદર કહેલું છે કે વિભંગ જ્ઞાની એવા તિરંજ પંચેન્દ્રિય હોય અને મનુષ્યો તેઓ આહારક જ હોય છે પણ અણાહારી હોતા નથી એના હિસાબે અણહારીપણું આપણે આગળ જાણ્યું છે અણાહારીપણું માત્ર વિગ્રહ ગતિની અંદર આવી શકે અને અહીંયા સ્પષ્ટ કરેલું છે કે મનુષ્ય જે બનવાના હોય એવા એટલે પ્રિવિય ભવમાંથી વિભંગ જ્ઞાન લઈને આવતા હોય અને મનુષ્યમાં જતા હોય અને પ્રિવિય ભવમાંથી વિભંગ જ્ઞાન લઈને નેક્સ્ટ ભવમાં તિર્યંજ પણ ઉત્પન્ન થતા હોય એવા જે જીવો છે તેઓ આહારી જ હોય છે પણ અણાહારી નહીં હોય એના હિસાબે તેઓ વિગ્રગતિ નહીં કરે એ જ બતાવે છે ઇન્ડિરેક્ટલી હવે વિગ્રહગતિ જ નહીં કરે તો એ વિગ્રહગતિની અંદર જે ઉદયમાં આવે એવા મનુષ્યાનુપુરી અને ત્રિર્યંજાનું એનો ઉદય હશે જ નહીં વિગ્રહગતિ કરે જ નહીં તો એના હિસાબે અહીંયા સિદ્ધાંત શ્રીના મત મુજબ પહેલાં બીજા ગુણસ્થાન મનુષ્યાનપુરી અને તિર્યંચાનુપુરી વિના છે અને ચોથા ગુણસ્થાન એનો ઉદય પોસિબલ છે અનુપુરી હોય તિર્યંચાનુંપુરી હોય દેવાનપુરી નરકાનુપુરી બધાનો ઉદય અહીંયા પોસિબલ છે એમ ત્રીજા ગુણસ્થાન કોઈ પણ મતાંતર કે આવું ફેરફાર નથી ઓક મુજબ હન્ડ્રેડ કર્મ જે હતા ઉદય યોગ્ય કર્મસ્તવમાં એ જ છે સેમ ટુ સેમ પછી આ હંડ્રેડ એન્ડ સિક્સ અહીંયા જે જોયું આપણે એની અંદર કયા કયા કર્મ નથી આની સાથે જો કમ્પેર કરીએ તો હંડ્રેડ એન્ડ સેવન્ટીન સાથે તો જાતિ ચાર નથી સ્થાવર ચાર નથી આતપ નથી નવ થઈ ગયા કર્મ અહીંયા છે અને અહીંયા નથી એવા અને બે મનુષ્યાનું પૂરી અને ત્રિર્યંચાનું પૂરીએ ટોટલ અગિયાર કર્મ હન્ડ્રેડ એન્ડ સિક્સ પ્લસ ઇલેવન કરીએ તો હંડ્રેડ એન્ડ થઈ જાય તો અહીંયા હંડ્રેડ એન્ડ અથવા તો આપણા ઓક જે છે કર્મસ્તવ એની સાથે કમ્પેર કરીએ તો અગિયાર કર્મ અહીંયા ઉદયમાં પોસિબલ નથી પહેલાં ગુણસ્થાન કયા કયા અગિયાર રિપીટ કરીએ જાતિ ચાર સ્થાવર ચાર આતપ નવ થઈ ગયા અને મનુષ્યાનુપૂરી ત્રિરંચાનું આ ટોટલ અગિયાર કર્મ અહીંયા પહેલાં ગુણસ્થાન ઉદય યોગ્ય નથી આની સાથે એટલે ઓઘ સાથે કમ્પેર કરીએ તો પછી બીજા ગુણસ્થાન જોઈએ તો હન્ડ્રેડ ફોર કર્મ ઉદય યોગ્ય છે એની અંદર સાત કર્મનો ડિફરન્સ અહીંયા આપણને દેખાય છે એ હવે સાત કર્મ કયા છે તો જાતિ ચાર સ્થાવર એટલા થઈ ગયા પાંચ બીજું મનુષ્યાનુપુરી અને તિરંચાનુપુરી થઈ ગયા સાત કર્મ એ અહીંયા હંડ્રેડ એન્ડ ઇલેવન સાથે કમ્પેર કરીએ તો એ ઉદય યોગ્ય નથી કારણ ઓઘમાંથી જ કાઢી મૂકેલા છે બાકી બધું તો ઓઘ મુજબ છે ત્રીજા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી સિદ્ધાંત મત મુજબ અવધિ દર્શન માર્ગણાની અંદર ઓકે હન્ડ્રેડ એન્ડ ટ્વેલ્વ પછી પહેલે હન્ડ્રેડ એન્ડ સિક્સ હંડ્રેડ એન્ડ ફોર એના પાછળ ત્રીજા ગુણસ્થાનકથી ઓઘ મુજબ આ થઈ ગયો આપણો અવધિ દર્શન માર્ગણા આની અંદર થોડોક પોઈન્ટ્સ છે એ યાદ રાખવા યોગ્ય છે પહેલાં કેવું યાદ રાખવાનું કે કર્મગ્રંથકાર શ્રીના મત મુજબ કયા કયા ગુણસ્થાનક આવે અવધિ દર્શન માર્ગણામાં તે ચોથોથી બારમો અને પછી કર્મગ્રંથકારી મત મુજબ ત્રિયંચાનુપૂરીનો ઉદય નહીં હોય એ પછી અવધિ દર્શન માર્ગણાનો સિદ્ધાંતકાર શ્રીના મત મુજબ કેટલા ગુણસ્થાનકો આવે તો પહેલાંથી બારમો ગુણસ્થાનક એમાં ત્રીજા ગુણસ્થાનકથી તો બધું ઓગ મુજબ જ છે પણ ઓઘે કેટલા હંડ્રેડ એન્ડ ટ્વેલ એ આપણને વિચારવું પડે કઈ રીતે તો દર્શન માત્ર પંચેન્દ્રિયોને જ હોઈ શકે એ પણ લબ્ધી પર્યાપ્ત પંચેન્દ્રિય તો અપર્યાપ્ત નામ કર્મ નીકળી જાય એ સ્થાવર ચતુષ્કની અંદર આવી જાય છે અપર્યાપ્ત નામ કર્મ અને એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય અને ઉદય યોગ્ય એવા જે હોય કર્મ એ બધા કાઢી મૂકવાના એટલે જાતિચાર સ્થાવરચાર આ તપ એ અહીંયા કાઢી મૂકવાના નવ અને આ તેરમા ગુણસ્થાન જે આવે તે જીરનામ કાઢી મૂકવાનું સિમ્પલ છે પછી પહેલાં બીજા ગુણસ્થાનકને વિશે આ મતાંતર જે છે મનુષ્યાનપુરી અને તિર્યંચાનુંપુરી પન્ના સૂત્રના મુજબ જે છે એનો ઉદય અહીંયા પોસિબલ નથી પહેલા બીજા ગુણસ્થાન મનુષ્યાનપુરી તિર્યંચાનું પુરીનો એ યાદ રાખવાનું એ થઈ જાય તો પછી આ આખું આવી જાય આપણને અવધી દર્શન માર્ગણા આ રીતે આપણે જોઈ કર્મગ્રંથકારી મત મુજબ અને સિદ્ધાંતકાર શ્રીના મત મુજબ હવે કેવલ દર્શન માર્ગણા આ તો એકદમ ઓઘ મુજબ જ છે એમાં કોઈ પણ ફેરફાર નથી ફરક નથી મતાંતર કંઈ નથી તેરમો અને ચૌદમો બે જ ગુણસ્થાન હોય છે કેવલ દર્શન માર્ગણામાં ઓઘે કેટલા તો તેરમા ગુણસ્થાન ફોર્ટી ટુ કર્મ છે ઉદય યોગ્ય એ જ સેમ અહીંયા ઓઘે ફોર્ટી ટુ અને ચૌદમાં ગુણસ્થાન બાર કર્મ ઉદય યોગ્ય આ થઈ ગયો ટોટલ દર્શન માર્ગણા નો ઉદય સ્વામી તો આની અંદર ચક્ષુદર્શન માર્ગના ઓગ મુજબ નથી એટલે આપણે અલગથી જોશું પણ કયા છે ઓગ મુજબ દર્શન અવધિ દર્શન કેવલ દર્શન આ ત્રણ માર્ગણાઓ પછી લેશિયા માર્ગણા એની અંદર છ લેશિયા છે ટોટલ એમાંથી અશુભ ત્રણ લેશિયાઓ ઓગ મુજબ છે કૃષ્ણલેશિયા નિલેશિયા કાપોત લેશિયા એમાં સ્ટાર્ટિંગથી જોઈએ તો લેશિયા માર્ગણ એની અંદર પહેલાં તો કેટલા ગુણસ્થાન આવે એ વિચારીએ તો પ્રતિપદ્યમાન અને પ્રતિપન્નના અપેક્ષાએ પહેલાં ચાર ગુણસ્થાન હોય અથવા તો પહેલાં છ ગુણસ્થાન પોસિબલ છે એમાં પાંચમે ને છઠ્ઠે ગુણસ્થાનકે હોય પહેલાંથી અને જો એમના અધ્યવસાયો હિન કક્ષાએ પહોંચી જાય તો ત્યારે એમને હિન એવી લેશિયા આવી જાય તો એ હિસાબે પાંચમો ને છઠ્ઠો ગુણસ્થાનક પણ આ ત્રણ લેશિયા માર્ગણાની અંદર પોસિબલ છે પણ આ લેશિયા હોતે છતે શુભ લેશિયા નહીં આવે અને આ અશુભ લેશિયાની અંદર જ હોતે છતે પાંચમો અને છઠ્ઠો ગુણસ્થાનક ક્યારે નહીં આવી શકે એટલે અશુભ લેશિયા હોતે છતે ઉપર નહીં ચડી શકાય પાંચમે છઠ્ઠે નહીં જઈ શકાય પણ જો પહેલાથી પાંચમે છઠ્ઠે હોય ત્યારે જો હિન વ્યવસાય આવી જાય તો આ લેશિયા અશુભ આવી શકે છે તે ગુણસ્થાનક હોતે છતે પણ પહેલાંથી ચોથો ગુણસ્થાનક છે તેની અંદર તો આ પોસિબિલિટી છે જ આ આ ગુણસ્થાનક હોતે છતે આ લેશિયા આવી શકે અથવા તો આ લેશિયા હોતે છતે પહેલાંથી ચોથો ગુણસ્થાનક પણ હોઈ શકે આવી શકે છે આ રીતે ટોટલ પહેલોથી ચોથો અથવા તો પહેલાંથી છઠ્ઠો ગુણસ્થાનક બતાવ્યું છે લેશિયા માર્ગણાની અંદર કઈ છે અશુભ લેશિયા ત્રણ લેશિયા નિલેશક લેશિયા એની અંદર હવે જો પહેલોથી ચોથો ગુણસ્થાન જ જો હોય તો 119 એન્ડ નાઇન્ટીન કર્મ ઉદય યોગ્ય અને જો પહેલોથી છઠ્ઠો ગુણસ્થાનક ગણીએ તો વન ટ્વેન્ટી વન કર્મ ઉદય યોગ્ય હવે વન ટ્વેન્ટી વન કઈ રીતે તો આહારક દ્વીકનો ઉદય છઠ્ઠા ગુણસ્થાન પોસિબલ છે એ એડ કરી લઈએ તો 119 એન્ડ નાઇન્ટીન પ્લસ આહારક દ્વીક વન ટ્વેન્ટી વન એ સમજ્યા ઓકે આટ આટલા હવે પહેલોથી છઠ્ઠો જે ગુણસ્થાનકો છે એ બધા જોઈએ એમાં પહેલાં ગુણસ્થાનક બીજો ગુણસ્થાનક ત્રીજો અને ચોથો ગુણસ્થાનક એની અંદર કેવા છે તો ઓગ મુજબ જ છે પાંચમાને છઠ્ઠે ગુણસ્થાન પણ ઓગ મુજબ જ છે એમાં અહીંયા એક ફરક છે હન્ડ્રેડ એન્ડ ફોર અથવા તો હન્ડ્રેડ એન્ડ ટુ કર્મ ઉદય યોગ્ય હવે આ કઈ રીતે તો કર્મ કર્મગ્રંથકાશ્રીના મતના હિસાબે હન્ડ્રેડ એન્ડ ફોર નહીં પણ હંડ્રેડ એન્ડ ટુ કર્મ ઉદય યોગ્ય કોને માઇનસ કરવાના તો દેવાનું પૂરી અને નરકાનુપુરી આ બંનેને ચોથા ગુણસ્થાન કે માઇનસ કરી લેવાના પણ સિદ્ધાંતકારીનો મત છે કે એ માઇનસ કરવાની કોઈ જરૂર નથી ઓગ મુજબ જ છે એટલે આમ જો જોવા જઈએ તો સંપૂર્ણ આ જે છે કૃષ્ણલેશિયા હોય કે નીલલેશિયા હોય કે કાપોતલેશિયા હોય ત્રણેય માર્ગણાંઓની અંદર સિદ્ધાંતકારીના મત મુજબ ઓઘ મુજબ જ છે બધું કર્મસ્થવ મુજબ જ છે પણ કર્મગ્રંથકારીના મત મુજબ મતાંતર છે કંઈક કંઈક ઓછું કરવું પડશે એમાં કૃષ્ણલેશિયા અને નીલલેશિયા એ બંનેની અંદર ચોથા ગુણસ્થાનકે હંડ્રેડ ટુ કર્મ માત્ર ઉદય યોગ્ય હશે કર્મગ્રંથકારીના મત મુજબ જેની અંદર દેવાનુપૂરીનો ઉદય પોસિબલ નથી અને નરકાનુપૂરીનો પણ ઉદય પોસિબલ નથી ચોથા ગુણસ્થાનકે એની અંદર સિદ્ધાંતકારીના મત મુજબ કેવું છે કે કોઈ પણ જીવ ક્ષક્ષમ સંકેત લઈને પહેલીથી છઠ્ઠી નરખની અંદર ઉત્પન્ન થઈ શકે છે અને ભવનપતિ આદિ દેવો ચારે ચાર નિકાયની અંદર ઉત્પન્ન થઈ શકે છે ક્ષયક્ષમ સંકેત લઈને અને પહેલાંથી છઠ્ઠી નરખની અંદર જો વિચારવામાં આવે તો લેશિયાઓ અશુભ ત્રણે ત્રણ આવી જાય છે છઠ્ઠી સુધી તો કાપોત લેશિયાથી સ્ટાર્ટિંગ થાય અને પછી અનિલ લેશિયા પણ આવી જાય અને પછી કૃષ્ણ લેશિયા પણ આવી જાય છે છઠ્ઠી રકે અને સિદ્ધાંત કાર્શીના મત મુજબ સમસંકેત લઈને જીવ ત્યાં પહેલાંથી છઠ્ઠી નરખ સુધી પણ જઈ શકે છે એના હિસાબે અહીંયા ચોથા ગુણ સાણક એ હન્ડ્રેડ એન્ડ ફોર જ છે ઓગ મુજબ કર્મ ઉદય યોગ્ય પછી ભનપતિ વ્યંતર જ્યોતિષ વૈમાનિક ચારે ચાર નિકાયની અંદર જઈ શકે છે સિદ્ધાંત કાશીના મત મુજબ કોઈ જીવ સભ સમત લઈને એના હિસાબે ભવનપતિ વ્યંતરની અંદર કૃષ્ણ નેશિયા નિર્લેશિયા આવે છે તે પણ આવે છે તો એ જે અશુભ ત્રણ લેશિયાઓ જે છે આ ત્રણે ત્રણ જેની અંદર હોય એવા વ્યંતરને ભવનપતિની અંદર પણ જઈ શકે છે સિદ્ધાંત કાશીના મત મુજબ ચોથો ગુણ સાનો કે શબ સમકેત લઈને જીવ એના હિસાબે અહીંયા ઓઘ મુજબ જ હન્ડ્રેડ એન્ડ ફોર કર્મો ઉદય યોગ્ય બતાવે છે દેવાનપુરી નરકાનુપુરીને માઇનસ નથી કર્યું સિદ્ધાંતકારી મત મુજબ એમ પણ હવે કર્મ કર્મગ્રંથકારીના મત જોઈએ તો ત્યાં જીવ પહેલોથી છઠ્ઠી નરકે અથવા તો ભવનપતિ આદિ દેહોની અંદરથી નીકળેલો કોઈક અશુભ લેશ્યાવાળો જીવ સમકિત સહિત મનુષ્યની અંદર તો ઉત્પન્ન થઈ શકે છે અને શયિક સમકિતિ અથવા તો કૃત કરણ એવો ક્ષમ સમકિતિ એવો મનુષ્ય તે અશુભ લેશિયામાં મૃત્યુ પામીને યુગલિક તિર્યંચમાં પણ ઉત્પન્ન થઈ શકે છે એના હિસાબે અહીંયા કૃષ્ણ નીલ નીલકાપુતલેશિયા એની અંદર મનુષ્યાનુપૂર્વીનો ઉદય પોસિબલ છે તિર્યંચાનું અનુપૂર્વીનો પણ ઉદય પોસિબલ છે પણ સમકિતિ એવો મનુષ્ય અને તિર્યંજ તે કમ્પલસરી દેવ પણે જ ઉત્પન્ન થાય એટલે નેક્સ્ટ બોમાં દેવ જ બને અને એ દેવ વૈમાનિક જ હોય એટલે ભવનપતિ વ્યંતર જ્યોતિષ્ક આ ત્રણેયની અંદર નહીં જાય અને વૈમાનિક દેવની અંદર તેજો પદ્મ શુક્લ એ ત્રણ લેશિયાઓ જ છે અને બાકી કઈ રહ્યું તો નરક તો નરકની અંદર તો કોઈ જીવ જતો નથી એટલે દેવ પણ એ જ ઉત્પન્ન થાય છે ને મનુષ્ય અને તિર્યંચો હોય તો એ મનુષ્ય અને તિર્યંચ નેક્સ્ટ ભાવમાં વૈમાનિક દેવપણે જો ઉત્પન્ન થશે તો પછી એ વૈમાનિક દેવની અંદર જે લેશિયા હશે એ લેશિયા હોતે છતે તે આ ભવમાંથી સંકેત લઈને ત્યાં જશે અને દેવોને નારકીઓ બંને માટે કહ્યું છે કે તે દેવપણે અથવા તો નારકીપણે આખા ભવ માટે જે લેશિયા હશે એ જ લેશિયા તેના પ્રીવિયસ ભવના છેલ્લા અંતરમુઠમાં એને આવી જશે એટલે જો તે વૈમાનિક દેવની અંદર જવાનું હશે તો તે પ્રીવિયસ ભવ જે છે એનું મનુષ્ય થતો થિર્યંશ એના છેલ્લા અંતર મુહૂર્તની અંદર જ તે વૈમાનિક ભાવની અંદર એને તેજો પદ્મશુક્લ આ ત્રણમાંથી કોઈ પણ જે લેશિયા આવવાની હોય એના કયો દેવલોક મળ્યું છે એના હિસાબે તો એ લેશિયા એને આ મનુષ્ય કે તિર્યંશ ભાવની અંદર છેલ્લા અંતર આવી જશે અને એ સેમ લેશિયા લઈને ત્યાં તે જશે એ દેવોપણે ઉત્પન્ન થવા અને તે જતા જતાં જો વચમાં વિગ્રહતિ કરી તો ત્યાં તેને એ એ લેશિયા હોતે છતે દેવાનો દેવાનુપૂરીનો ઉદય થશે એમ થઈ ગયું અને અહીંયા વૈમાનિક દેવની અંદર આ ત્રણ અશુભ લેશિયા તો છે જ નહીં તો એ સંકિત લઈને જતો એવો જે જીવ જ્યારે વિગ્રહ ગતિ કરશે ત્યારે એને આ ત્રણ અશુભ લેશિયાઓ હોવાની પોસિબિલિટી જ નથી એના હિસાબે અહીંયા દેવાનો દેવાનુપૂર્વી કર્મગ્રંથકાર શ્રીના મત મુજબ કૃષ્ણલેશિયાની લેશક આપ ત્રણે ત્રણ માર્ગોમાંથી કાઢી મૂકી પછી નરક આનુપૂરી જોઈએ તો નરકની અંદર કઈ કઈ લેશિયા છે તો કૃષ્ણનિલકા પોતા ત્રણ લેશિયાઓ છે અને કોઈક સમકિતિ એવો મનુષ્ય કે તિર્યન છે તે નેક્સ્ટ ભાવની અંદર દેવપણે જ ઉત્પન્ન થાય છે નરકની અંદર જતો નથી પણ જો કૃત કરણ એવો ક્ષક્ષમ સમકીતિ હોય અથવા તો ક્ષયિક સમકીતિ એવો મનુષ્ય છે તે કર્મગ્રંથકારીના મત મુજબ પહેલી ત્રણ નરકની અંદર ઉત્પન્ન થઈ શકે છે જેની અંદર કાપોત હોય એવી ટાઈપની પહેલી ત્રણ નરકની અંદર તે ઉત્પન્ન થઈ શકે છે કેવો જીવ તો કૃત કરણ ક્ષમ સમકી અથવા તો ક્ષયિક એવો મનુષ્ય તે નેક્ષ ભાવની અંદર પહેલી ત્રણ નરકની અંદર ઉત્પન્ન થઈ શકે છે એના હિસાબે એને સમકિત હોતે છતે એટલે કે આ ચોથો ગુણસ્થાનક હોતે છતે જો એ વિગ્રહ ગતિ કરશે ત્યાં નરકમાં જતે છે તે તો એને નરકાનુપૂરીનો ઉદય આવી શકે છે એના હિસાબે કાપોત લેશિયા તે છતે નરકા પૂર્વીનો ઉદય પોસિબલ છે પણ નીલ લેશિયા અને કૃષ્ણલેશિયા માર્ગણાઓ છે એની અંદર નરકાનુપૂરીનો ઉદય પોસિબલ નથી કારણ એ હજી નીચલી નરકોની અંદર આવેલી છે જે નરકોની અંદર કૃતકર્ણ સમકેતી અને ક્ષયિક સમકેતિ એ મનુષ્ય ત્યાં સમકેત લઈને જતો નથી અને જે પ્રમાણે દેવોની અંદર આપણે જોયું કે એ ભવની અંદર જે લેશિયા એને હશે આખા ભાવમાં એ જ લેશિયા એને પ્રીવિયસ ભવના છેલ્લા અંતરમૂર્તની અંદર આવી જશે એ જ રીતે એનો નિયમ છે નરકોને માટે એટલે જે નરકની અંદર એ આખો ભાવની માટે જે લેશિયા હોવાની હશે તે જ લેશિયા એના પ્રિવિયસ ભાવની અંદર આવી જશે એટલે કોઈ ક્ષાયિક સમકીતિ અથવા તો કૃત કરણક્ષમ જો હોય મનુષ્ય એ જો સંકેત લઈને ત્યાં નરકની અંદર જતો હશે તો જો તે વચમાં વિગ્રહ ગતિ કરશે તો એને નરકાનુપૂરીનો ઉદય પોસિબલ છે ત્યાં પણ એવો જીવ માત્ર કાપતલેશિયા જે હોય જે નરકની અંદર એ જ નારકીપણે ઉત્પન્ન થતો હોવાથી માત્ર કાપતલેશિયા માર્ગણાંની અંદર આ નરકાનુપૂરીનો ઉદય પોસિબલ હશે કર્મગ્રંથકારીના મત મુજબ બાકી દેવાનુપૂરીનો તો ઉદય અહીંયા પોસિબલ નથી કારણ કાપોત લેશિયા ત્યાં વૈમાનિક દેવોની અંદર હોતી જ નથી વૈમાનિક દેવોની અંદર માત્ર તેજો પદ્મશુક્લ આ ત્રણ લેશિયાઓ જ હોય છે એના હિસાબે કર્મગ્રંથકારીના મત મુજબ ચોથા ગુણસ્થાન કે દેવાનુપૂરી વિના એકસો ત્રણ કર્મ ઉદય યોગ્ય અને સિદ્ધાંતકાર શ્રીના મત મુજબ ઓગ મુજબ છે એકસો ચાર કર્મ ઉદય યોગ્ય એમ બાકી આપણને એમ થશે કે જો આપણે આમ કહીએ કે કર્મગ્રંથ કાશીના મત મુજબ ત્યાં આકૃત કરો સમ જીવ છે અને ક્ષય સમકીતિ જીવ છે તે નેક્સ્ટ નેક્સ્ટની અંદર સમકિત લઈને તે પહેલી ત્રણ નરકની અંદર જઈ શકે છે તો ત્રીજી નરકની અંદર તો નિલેશિયા પણ છે ક્યાં છે તો સાધિક ત્રણ સાગરોપમથી વધારે જે હોય આયુષ્ય એની અંદર ત્રીજા નરકની અંદર પણ એશિયા પોસિબલ છે તો પછી ત્રીજા નરકની અંદર જઈ શકે છે તો ત્યાં નીલલેશિયા પણ આવે છે તો અહીંયા શા માટે નથી એડ કરેલું નરકાનું પૂર્વી તો એ એ માટે કે એવો કોઈક જીવ જો ત્રીજી નરકની અંદર એ જતો હોય તો એ માત્ર કાપોતલેશિયા જે આયુષ્ય સુધી હશે એની અંદર એ તરીકે જ ઉત્પન્ન થશે પણ જેમાં નીલલેશિયા હશે એવા આયુષ્યવાળા નારકી પણ એ ત્રીજી નરકની અંદર ઉત્પન્ન નહીં થશે એના હિસાબે અહીંયા આ નીલલેશિયાની અંદર નરકાનું એડ નથી કરેલું કર્મગ્રંથકારીના મત મુજબ પણ આ રીતે પહેલોથી ચોથો ગુણસ્થાનક જો ગણીએ તો ઓઘે આહરક દ્વિક વિના હન્ડ્રેડ એન્ડ નાઇન્ટીન કર્મ ઉદય યોગ્ય કૃષ્ણ નીલકાપત લેશિયા માર્ગણામાં અને પહેલોથી છઠ્ઠો ગુણસ્થાનક જો ગણીએ આ ત્રણ માર્ગણાંઓની અંદર તો એના હિસાબે ઓઘે આહારક દ્વીક સહિત હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી વન કર્મ ઉદય યોગ્ય જાણવા આ રીતે આપણે જોયું લેશિયા માર્ગણાની અંદર ઉદય સ્વામિત્વ ઓગ મુજબ કઈ રીતે છે તે સિમ્પલ છે આ પણ માત્ર બે રૂલ્સ યાદ રાખવાના એટલે મતાંતર માત્ર યાદ રાખવાના કેવા કેવા પહેલાં તો અપેક્ષા અહીંયા પ્રતિપદ્યમાન છે કે પ્રતિપન્ન એના હિસાબે ગુણસ્થાનકોનો નંબર ફેરફાર થઈ જાય છે આની અંદર કોઈ મતાંતર નથી પહેલાંથી ચોથો અથવા તો પહેલાંથી છઠ્ઠો ગુણસ્થાનક એમાં જો પહેલાંથી ચોથો ગણીએ તો હંડ્રેડ એન્ડ નાઇન્ટીન જો પાંચમો છઠ્ઠો એ જો ગણીએ પહેલાંથી છઠ્ઠા સુધી ગણીએ તો આ રગદ્વીકને એડ કરીને વન ટ્વેન્ટી વન કર્મો ઉગે એ થઈ ગયું પછી આ દેવાનુપૂરીની વિચારણા કરી લઈએ તો ક્રિશ્ચન લીલ કાપત ત્રણે ત્રણ લેશિયા માર્ગણાઓ છે એની અંદર કર્મગ્રંથકારીના મત મુજબ દેવાનુપૂરીનો ઉદય પોસિબલ જ નથી કારણ સમકી એવો તિરંજ અને સમકીથી એવો મનુષ્ય નેક્સ્ટ ભાવમાં જો દેવપણે ઉત્પન્ન થાય તો કમ્પલસરી તે વૈમાનિક દેવ જ અને એ વૈમાનિક દેવની અંદર આ ત્રણ અશુભ લેશિયા હોતી નથી તો એ અશુભ લઈને દેવપણે ઉત્પન્ન જ નહીં થાય તો ત્યાં વિગ્રહગતિની અંદર જે દેવાનુપૂરીનો ઉદય પોસિબલ હતું એ પણ કઈ રીતે થશે ઉદયમાં એટલે દેવાનુપૂરીનો ઉદય હશે જ નહીં કારણ કે તે સમકેત લઈને દેવની અંદર જશે જ નહીં એટલે પૂરી ત્રણે ત્રણ માર્ગણામાંથી કાઢી મૂકવાની ચોથા ગુણસ્થાન પહેલા ગુણસ્થાન છે જ બીજે પણ પોસિબલ છે પૂરી પણ ચોથા ગુણસ્થાન વિશે છે આ પછી નરકાનુપૂરી તો નરકાનુપૂરી કૃષ્ણ અને નીલલેશિયા આ બેમાંથી કાઢી મૂકવાની ચોથા ગુણસ્થાનથી કર્મગ્રંથ આશ્રય મત મુજબ કારણ શું છે તો કોઈપણ કૃત કરણક્ષમ સમય કે ક્ષેક સમકીતિ હોય મનુષ્ય જે હોય છે તે પહેલી ત્રણ નરકની અંદર સુધી માત્ર જઈ શકે છે કે જેમાં માત્ર કાપોતલેશિયા હોય ત્યાં સુધી બસ તેનાથી નીચે નહીં જાય એટલે જ્યાં નીલ એશિયા કે કૃષ્ણલેશિયા હોય એવી નરકોની અંદર એ નહીં જાય એના હિસાબે કર્મગ્રંથકારી મત મુજબ કાપોતલેશિયા માર્ગણાની અંદર નરકાનુપુરીનો ઉદય પોસિબલ છે પણ નીલલેશિયા કૃષ્ણલેશિયા માર્ગણાની અંદર નરકાનુપુરીનો ઉદય પોસિબલ નથી બસ આટલું જ યાદ રાખવાનું છે બાકી સિદ્ધાંત કાશીના મત મુજબ ઓગ મુજબ જ છે બધું ચોથા ગુણસ્થાન એકસો ચાર કર્મ જ છે ઉદય યોગે બાકી તો બીજા ગુણસ્થાન બધું ઓગ મુજબ જ છે ભલે કર્મગ્રંથ કાશીનો મત હોય કે સિદ્ધાંત કાશીનો મત હોય માત્ર મતાંતર ચોથા ગુણસ્થાન જ છે એ પણ માત્ર દેવાનુપુરી નરકાનુપુરીનો જ છે બીજો કોઈ પણ કર્મનો અહીંયા મતાંતર નથી એટલે બીજું કંઈ પણ યાદ રાખવાની જરૂર નથી બધું ઓગ મુજબ જ છે એમાંય સિદ્ધાંત કાશીનો મત આપણે શું જાણ્યું તો ભવનપતિ આદિ ચારે ચાર દેવ નિકાયની અંદર સમ સમકેત લઈને કોઈ જીવ જઈ શકે છે સિદ્ધાંત કાશીના મત મુજબ અને પહેલી છ નરકો સુધી જઈ શકે છે સમકેત લઈને જીવ સિદ્ધાંત કાશીના મત મુજબ એના હિસાબે આ ત્રણે ત્રણ લેશિયા માર્ગણાની અંદર ચોથા ગુણસ્થાનો કે પણ દેવાનુપૂરી નરકાનુપૂરીનો પણ ઉદય પોસિબલ હશે સિદ્ધાંત કાશી મત મુજબ ઓઘ મુજબ જ આવશે આ થઈ ગયો લેશિયા માર્ગણા આપણો જે ઓગ મુજબ છે એવો આ ત્રણ બાકી ત્રણ જે શુભ લેશિયાઓ છે તે ઓગ મુજબ નથી એટલે અહીંયા આપણે આ ટેબલની અંદર નથી લખ્યું પછી નેક્સ્ટ આવે છે ભવ્ય માર્ગણા તો ભવ્ય માર્ગણાની અંદર બંને છે ભવ્ય અને અભવ્ય માર્ગણા બંને ઓગ મુજબ જ છે એટલે કમ્પ્લીટ આપણે જોઈએ તો આખી ભવ્ય માર્ગણા ઓગ મુજબ જ છે એમાં માત્ર આ ગુણસ્થાન યાદ રાખવાના ભવ્ય માર્ગણાની અંદર બે અપેક્ષાએ એક અપેક્ષાએ ફર્સ્ટથી બારમો ગુણસ્થાન અને બીજી અપેક્ષાએ પહેલોથી ચૌદમો ગુણસ્થાનક પોસિબલ છે ભવ્ય માર્ગણામાં જો આપણે એમ વિચારીએ કે કોઈક જીવ ભવ્ય છે ભવ્ય એટલે મોક્ષને યોગ્ય મોક્ષ યોગ્ય જીવ એને ભવ્ય કહ્યું તો એ જ્યારે એમને કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે તો હવે તેઓ ભવ્ય પણ નથી અભવ્ય પણ નથી એવું જો માનવા કે વિચારવામાં આવે તો એમને પહેલાંથી બારમો ગુણસ્થાન અને જો એ પ્રીવિયસ જે અવસ્થા હતી એના મુજબ જ વિચારણા કરવામાં આવે તો પછી ભવ્ય માર્ગણાની અંદર તો પછી ચૌદમા ગુણસ્થાનક સુધી આવે એ આપણે આગળ જોયું હતું અને એ રીતે જો પહેલોથી બારમો ગુણસ્થાનક ગણીએ તો જીન નામ વિના એકસો એકવીસ કર્મ ઉદય યોગ્ય અને જો પહેલોથી ચૌદમો ગુણસ્થાનક ગણીએ ભવ્ય માર્ગણામાં તો એકસો બાવીસ કર્મ ઉદય યોગ્ય ઓગે બાકી કયા ગુણસ્થાનક એ કેટલા કર્મ ઉદય યોગ્ય બધું ઓગ મુજબ કર્મસ્થ મુજબ જ છે કોઈ મતાંતર ફેરફાર કંઈ નથી અભવ્ય માર્ગણા જોઈએ તો માત્ર પહેલો મિથ્યાત્ ગુણસ્થાનક જ હશે એને અનાદિ અનંતકાળ સુધી એમાં ઓઘ મુજબ જ છે હંડ્રેડ એન્ડ સેવન્ટીન કર્મ ઉદય યોગ્ય પહેલાં ગુણસ્થાન એ જ આવશે ઓઘે હંડ્રેડ એન્ડ સેવન્ટીન જો ચોથો કે છઠ્ઠો કે તેરમો ગુણસ્થાનક આવવાનું હોય તો જ પછી અહીંયા કાંઈક કર્મ ઓઘમાં એડ કરવા પડે પણ એ બધા ગુણસ્થાન અહીંયા આવવાના નથી માત્ર પહેલો ગુણસ્થાનક જ હશે એના હિસાબે હંડ્રેડ એન્ડ સેવન્ટીન કર્મ ઓગ મુજબ પહેલાં ગુણસ્થાન કે ઉદય યોગ્ય છે અભવ્ય માર્ગણાની અંદર કયા પાંચ નથી તો સંકેત મોન્ય મિશ્ર મોન્ય જેનું નામ આહારક દ્વિક આ પાંચ કર્મ નથી ઉદય યોગ્ય અહીંયા ઓગમાંથી પણ એ પાંચે પાંચ કાઢી મૂકેલા છે આ રીતે અભવ્ય માર્ગણા પણ ઓગ મુજબ કર્મસ્થ મુજબ જ છે કંઈ ફેરફાર નથી અહીંયા સુધી આપણે જોયું છે હવે આજનો સમય અહીંયા આપણો થયો છે આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવે તો મિચ્છા દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ કલ્યાણકારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ અતિશાસનમ પ્રણામ બધા છાતામાં રહેજો જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો સર્વ તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો